અને આ તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે લખ્યો છે પત્ર. જી હા, શિક્ષક સંઘે શિક્ષણ નિયામકને પત્ર લખી ઉલ્લેખ કર્યો છે. તાલુકા અને જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ માટે પત્ર લખવામાં આવ્યો. જિલ્લા ફેર બદલી કેમ્પ માટે આ પત્ર લખવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, ધોરણ 1-8ની નવી ભરતી થાય તે પહેલા આ કેમ્પ યોજવા માટે પત્ર લખાયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર. હિતલ, જિલ્લા ફેર બદલી માટે શિક્ષણ સંઘે પત્ર લખ્યો છે, શું કઈ ઉલ્લેખ, કેમ આ પત્ર લખવો પડ્યો? ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ સર્જાયું છે ત્યારે જે પ્રકારે રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષકો વચ્ચે સમાધાન થયું હતું અને એમાં ક્યાંક ને ક્યાંક જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું અને તેના જ કારણે આખરે ધોરણ 1-8ના જે નવી ભરતી છે અને એ નવી ભરતી થાય એ પહેલા આ બદલી કેમ્પ, આંતરિક બદલી કેમ્પ યોજવાની વાત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા પત્ર લખીને કરવામાં આવ્યું છે. કારણ કે જો ચૂંટણી જાહેર થઈ જાય, આચારસંહિતા લાગુ થઈ જાય તો હજુ 2 મહિના આ આંતરિક બદલી કેમ્પ ન થઈ શકે અને એટલા જ માટે અને નવી ભરતી પણ ન થઈ શકે એટલા માટે આ પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી તાલુકા જિલ્લાની આંતરિક બદલી કેમ્પ યોજવા માટે કહેવામાં આવ્યું છે. જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો જિલ્લા ફેરબદલી કેમ્પ માટે શિક્ષણ સંઘે શિક્ષણ નિયામકને પત્ર લખ્યો છે અને રજૂઆત કરવામાં આવી કે નવી ભરતી થાય તે પહેલા જ આ કેમ્પ યોજી દેવામાં આવે જેથી શિક્ષકોને જે થોડી ઘણી સમસ્યા બદલીને લઈને છે તે સોલ્વ થઈ જાય.